જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું છું હેમલ અને આપણે ભણી રહ્યા છીએ ચાલુ ચેપ્ટર કે જેની અંદર આજે આપણે છેલ્લા બે ટોપિક જોવાના હતા એક અંતસ્ત્રાવો નીકળી આવી અને બીજું હૃદય જઠરાંત્રીય માર્ગ અને મૂત્રપિંડમાંથી ઉત્પન્ન થતા અંતસ્ત્રાવો સામાન્ય રીતે એવું બને કે કોઈ પણ ગ્રંથિ અંતસ્ત્રાવી હોય ને તો જ એના દ્વારા અંતસ્ત્રાવોનો સ્ત્રાવ થાય કોઈ પણ ગ્રંથિ અંતસ્ત્રાવનો સ્ત્રાવ ક્યારે કરી શકે તો કે જો તે અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે તો અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે પણ આપણા શરીરની અંદર કેટલીક ગ્રંથિ એવી પણ છે જે અંતઃસ્ત્રાવી છે નહીં છતાં તેના દ્વારા અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય છે ખરો અંતઃસ્ત્રાવી ન હોવા છતાં અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરતી ગ્રંથિઓ આપણા શરીરની અંદર કેટલીક મળી આવે છે જેમ કે હૃદય હૃદય છે એ તો એક આપણા શરીરનું પંપ છે કે જેનું કાર્ય આપણા રુધિરને શરીરના જુદા જુદા ભાગો સુધી મોકલવાનું છે મૂત્રપિંડ એનું કાર્ય તો રુધિરનું ગાળણ કરવાનું છે અને જઠર આંતરિય માર્ગ એનું કાર્ય ખોરાકને પાચન કરવાનું છે આ બધાય પોતા એક વિસ પોતાના એક સ્પેસિફિક કાર્ય સાથે સંકળાયેલો તો છે જ છતાં પણ તેના દ્વારા કેટલાક ચોક્કસ પ્રકારના અંતસ્ત્રાવોનો સ્ત્રાવ પણ થાય છે અને અંતસ્ત્રાવો આપણા શરીરની અંદર કેટલાક મહત્વના કાર્ય સાથે પણ સંકળાયેલા છે આ વસ્તુ આજે આપણે જોવાની થાય તો સૌથી પહેલો અંતઃસ્ત્રાવ આવે હૃદયમાંથી ઉત્પન્ન થતો એ એન એફ હૃદયના ક્ષેપકોની દિવાલ હોય એમાંથી હૃદયના કર્ણકોની દિવાલ હોય એમાંથી એક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય એ અંતસ્ત્રાવનું નામ છે એન એફ શું છે અંતસ્ત્રાવનું નામ એ એન એફ એટ્રિયલ નેટ્રિયુરેટિક ફેક્ટર એ એન એફ હૃદયના કર્ણકોની દિવાલમાંથી ઉત્પન્ન થતો એક અંતસ્ત્રાવ છે કે જેની અસર હેઠળ કે જેની અસર હેઠળ રુધિર વહીનીઓ પોળી થઈ અને રુધિરના દબાણમાં ઘટાડો થાય છે એના ફેટ્રિયલ નેટ્રિયોટિક ફેક્ટર હૃદયના કર્ણકોની દિવાલમાંથી ઉત્પન્ન થતો એક અંતસ્ત્રાવ કે જેની અસર હેઠળ રુધિર વહીનીઓ પોળી થાય અને રુધિરનું દબાણ ઘટે રાઈટ હવે આ આ આપણે હું તમને કહું કે રુધિરવાહીનીઓ પડી થાય એટલે રુધિરનું દબાણ ઘટે બરાબર તો તરત જ તમારા મનમાં એક સ્ટ્રાઇક થશે એક પ્રશ્ન થશે કે સર રુધિરવાહીનીઓનું દબાણ વધ્યું હતું ક્યારે અને શું કામ વહેતું એના માટે આપણે ઉત્સર્જન તંત્રની અંદર જવું પડે ઉત્સર્જન તંત્રની અંદર એક ટોપિક હતો કે જેને અંતર્ગત આપણે રુધિર કેશિકા ગૂચમાંથી વહેતા રુધિરનું દબાણ જ્યારે ઘટે ત્યારે જક્ષાગલોડકો કોષો સક્રિય બને બરાબર રેનીન રેનિન રેનિન ઉત્તેજકનો સ્ત્રાવ કરે કે જેની અસર હેઠળ જન જનપ્રોટીનનો એન્જિયોટેન્સિન વન અને એન્જિયોટેન્સિન ટુમાં રૂપાંતરણ થાય એન્જિયોટેન્સિન ટુ તીવ્ર વાસો કોન્ટ્રાક્ટર તરીકે વર્તી રુધિરવાહિનીઓનું સંકોચન કરે એટલા માટે રુધિર ગુચ્છમાં વહેતા રુધિરના દબાણમાં વધારો થઈ જાય યાદ આવ્યું આપણે હે એટલે કે એને આપણે રેનીન એન્જિયોટેન્સિન ક્રિયાવિધિ કહેતા હતા અને આ રેનીન એન્જિયોટેન્સિન ક્રિયાવિધિના પૂરક તરીકે કોણ વર્તે એના પૂરક તરીકે એ એનએફ ક્રિયાવિધિ હતી એ એનએફ ક્રિયાવિધિ એટલે એન એટ્રિયલ મેટ્રિયુરેટિક ફેક્ટર કે જે હૃદયના કર્ણકોની દીવાલમાંથી ઉત્પન્ન થતું એક અંતસ્ અંતસ્ત્રાવ છે કે જેની અસર હેઠળ રુધિરવાહિનીઓ પોળી થાય રુધિરવાહિનીઓને પોળી કરી અને રુધિરનું દબાણ ઘટાડે છે બરાબર તો આ એક સમજી ગયું હૃદયના કર્ણકોની દીવાલ એમાંથી ઉત્પન્ન થતું એક અંતઃસ્ત્રાવ અંતઃસ્ત્રાવનું નામ છે એ એનએફ એટ્રિયલ નેટ્રિયોટિક ફેક્ટર કે જેની અસર હેઠળ રુધિરવાહિનીઓ પોળી થાય અને રુધિરવાહીનીઓ પોળી થાય ને એટલે રુધિરના દબાણમાં ઘટાડો થાય છે બરાબર ઓલું શું કરતું હતું એને રેનિન શું એન્જિયોટેન્શન શું કરતું હતું રુધિરવાહીનીઓ છે ને એને સાંકળી કરી દે રુધિરવાહીનીઓ સાંકળી કરી દે તો સ્વાભાવિક છે કે એમાંથી વહેતા રુધિરનો ફ્લો વધી જાય બરાબર અને એ એનએફે શું કર્યું એ એનએફએ રુધિરવાહીનીઓને પોળી કરી નાખી જો આ રુધિરવાહીનીઓ પોળી થઈ ગઈ હવે રૂધી પોળી થઈ જાય રસ્તા સાંકડા હોય વિચાર કરો તમે રસ્તા સાંકડા છે તો સ્વાભાવિક છે ને કે ટ્રાફિક વધવાનો જ છે હે સાંકડા રસ્તા હોય તો ટ્રાફિક વધે જ ને અને રસ્તા પોળા હોય તો ટ્રાફિક ઘટે સાંકડા રસ્તામાં ટ્રાફિક વધી જાય અને પોળા રસ્તામાં ટ્રાફિક ઘટી જાય બરાબર ને દુકાન હોય માર્કેટ પ્લેસ હોય સ્પેશિયલી માર્કેટ પ્લેસની અંદર ઘણી વખત તમે જોયું હોય તો ઓટલા હોય ને બધા એ ઓટલા તોડાવડાવી નાખે ઓટલા તોડાવડાવી નાખે એટલે રસ્તા કેવા થઈ જાય મોટા થઈ જાય રસ્તા મોટા થઈ જાય એટલે દબાણમાં ટ્રાફિકમાં ઘટાડો થઈ જાય છે તો એક અંત એક આવે શું કર્યું રુધિરવાહિનીઓનું સંકોચન કરી રુધિરનું દબાણ વધાર્યું એ કોણ તો કે એન્જીઓ ટેન્સિંગ ટુ

બરોબર ચાલો નેક્સ્ટ હવે આપણે વાત કરીએ મૂત્રપિંડની મૂત્રપિંડ કેવી રીતે અંતસ્ત્રાવ પેશી તરીકે વર્તે છે કે મૂત્રપિંડ હોય ને એની અંદર ગ્લોમેલર કોષો આવેલા હોય જેજી કોષો કે જેનાથી એક પેપ્ટાઇડ અંતસ્ત્રાવ ઉત્પન્ન થાય કે જેનું નામ છે રિથ્રોપોએટીન અંતસ્ત્રાવની પ્રકૃતિ કેવી છે કોકસ્ટેરોઇડ છે કોક કેટકોલેમાઇન્સ છે બરાબર હમ છે તો આ બધી અંતસ્ત્રાઓની પ્રકૃતિ છે ને એ આપણે ખાસ યાદ રાખવાની થાય એ બધી ઘરે ઘણી વખત એ વસ્તુ ની અંદર આપણે દઈ દેતી હોય છે તો કે આ પેપટાઈડ અંતસ્ત્રો લાઈક ઓલા ગ્લુકેગો નહોતો એ એક ટાઈપનો પેપટાઇડ અંત્રાવજો ઇન્સ્યુલિન હતો એ એક પ્રકારનો પેપટાઈડ અંતસ્ત્રાવ જતો હે ને પછી ઓલા એપી નેફરીન નોર એપી પ્રકૃતિ ધરાવતા અંતસ્ત્રાવ હતા પછી એડ્રિનલ બાહ્યકમાંથી કેટ સ્ટેરોઈડ અંતસ્ત્રાવ ઉત્પન્ન થતા ગ્લુકોકોર્ટિકોઈડ મિનરલોકોર્ટિકોઈડ અને એન્ડ્રોજેનિક સ્ટેરોઈડ્સ બરાબર તો પિચ્યુટરી ગ્રંથિના અંતસ્ત્રાવ બધા પેપ્ટાઇડ પ્રકૃતિ ધરાવતા હતા એટલે બધા અંતસ્ત્રાવો છે એની કેમિકલ નેચર શું છે ઈ આપણે નીટની અંદર ખાસ યાદ રાખવાનું થાય મૂત્રપિંડના જક્સ્ટાક્લોમ્યુલર કોષો યાદ આવે જક્સ્ટાક્લોમ્યુલર કોષો બહિર્વાહી ધમનિકા અને દૂરસ્થ ગુચડામાં એ ભાગના જોડાણ સ્થાને આવેલા વિશિષ્ટ પ્રકારના કોષો નો સમૂહ એટલે કે જસ્ટાગ્લોમિલર કોષો આ જક્ષટાગ્લોમિલર કોષો શું કરશે આ જક્ષાગ્લોમિલર કોષો દ્વારા એક અંતસ્ત્રાવનો સ્ત્રાવ થાય કે જે પેપ્ટાઇડ પ્રકૃતિ ધરાવે છે અને એનું નામ છે રિથ્રોપોએટીન એ છે ને એ રક્તકણનું નિર્માણ પ્રેરે છે એરિથ્રોપોએટીન અંતસ્ત્રાવની અસર હેઠળ શું થાય રક્તકણોનું નિર્માણ થાય એરિથ્રોપોએટીન અંતસ્ત્રાવની અસર હેઠળ જે રક્તકણોનું નિર્માણ થાય છે એ પ્રક્રિયાને રિથ્રોપોએસિસ તરીકે ઓળખવામાં આવે છે રિથ્રોપોએસિસ એટલે કે એવી પ્રક્રિયા કે જેની અંતર્ગત રક્તકણોનું નિર્માણ થાય છે બરાબર અને રિત્રપોએસિસ રિત્રપોએટીન એ અંતસ્ત્રાવ કે જેની અસર હેઠળ રક્ત કણોનું નિર્માણ થાય છે મૂત્રપિંડના જક્ષા ગ્લોમિલર કોષો દ્વારા એક પેપ્ટાઇડ અંતસ્ત્રાવનો સ્ત્રાવ થાય આ પેપ્ટાઇડ અંતસ્ત્રાવનું નામ છે રિત્રપોએટીન કે જેની અસર હેઠળ રક્તકણનું નિર્માણ પ્રેરાય છે ઓલું શું હતું એ એને ફેટ્રિયલ નેટ્રિયટિક ફેક્ટર એ અંતસ્ત્રાવની કાર્યપદ્ધતિ શું હતી રુધિરવાયુનીઓને પોળી કરી અને એન્જોટેન્સિનની અસર હેઠળ વધેલા રુધિર દબાણને ઘટાડવું આ અંતસ્ત્રાવ કયો થશે આ અંતસ્ત્રાવનું નામ થશે રિથ્રોપોએટીન ક્યાંથી ઉત્પન્ન થાય મૂત્રપિંડના જક્ષકલંબલ કોષોમાંથી કેનો સ્ત્રાવ કરે છે કાર્ય શું કરશે એ ઓલા રક્તકણ હોય ને એને રિથ્રોસાઈડ્સ કહેવાય બરાબર તો અંતસ્ત્રાવનું નામ રીથરો પોએ ટીન અને એ પ્રક્રિયાનું નામ ઇરિથ્રો પોસ રાઇટ એના ઉપરથી જો તમારે યાદ રાખવું હોય તો રક્તકણનું નિર્માણ રીથરો સાઇડ અને અંતસ્ત્રાવનું નામ રીતરો પોય અને પ્રક્રિયાનું નામ ઇરિથ્રો પો ઓકે જઠરાંત્રીય માર્ગ છે ને આપણો અનમાર્ગ મુખથી શરૂ કરી અને મળદ્વાર સુધીનો આપણો જે ભાગ છે એને ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનલ ટ્રેક અથવા તો જીઆઈ ટ્રેક પણ કહેવામાં આવે છે એના દ્વારા એ વિવિધ પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય કે જે પેપ્ટાઇડ પ્રકૃતિ ધરાવે છે ઉપર એ પેપટાઈટ પ્રકૃતિવાળો અંતસ્ત્રાવ ઉત્પન્ન થયો અહીંયા એપેપ્ટાઇટ પ્રકૃતિવાળો અંતસ્ત્રાવ ઉત્પન્ન થયો નામ ક્યાં ક્યાં થશે એના એક થશે ગેસ્ટ્રીન અને એનું ઓપોઝિટ થશે ગેસ્ટ્રીન ઇનહિબિટર ઇપેપ્ટાઈટ જીઆઈપી એને એન્ટેરોગેસ્ટ્રીન પણ કહેવામાં આવે છે સિક્રિટિન અને કોલિસિસ્ટોકાઇન સીસીકે ગેસ્ટ્રિન ગેસ્ટ્રિન અને ગેસ્ટ્રીન ઇનિબીટો પેપ્ટાઇડ જીઆઈપી એનું બીજું નામ એન્ટેરોગેસ્ટ્રીન પણ છે ગેસ્ટ્રીન અને ગેસ્ટ્રીન ઇનિબીટો પેપ્ટાઇડ અથવા તો જીઆઈપી કે જેનું બીજું નામ એન્ટેરોગેસ્ટ્રીન પણ છે એ સિક્રિટીન અને કોલિસિસ્ટોકાઇનીન કોલિસિસ્ટોકાઇનિન ને સી એટલે કોલી સી એટલે સિસ્ટો અને કે એટલે કાયનીન સી સી કે ધેટ ઇઝ કોલિસિસ્ટો કાઇનીન ગેસ્ટ્રીન સિક્રિટીન કોલિસિસ્ટોકાઇનીન આ બધા અંતઃસ્ત્રાવો છે કે જે આપણા જઠરાંત્રિય માર્ગમાંથી ઉત્પન્ન થાય છે મુખ્ય ચાર અંતર્સ્ત્રાવો થાય છે ક્યાંક તમે જૂના કોર્સની અંદર જોશો ને તો જી એક અંતસ્ત્રાવ આવે છે પેનક્રિઓઝાઇમિન બરાબર સિક્રિટીન પેનક્રિયોઝાઇમિન કોલિસિસ્ટોકાઇન ગેસ્ટીન એન્ટર ગેસ્ટ્રીન સિક્રિટીન પેનક્રિઓઝામિન અને કોલેસિસ્ટોકાઇનિન તો અહીંયા આપણે ચાર અંતસ્ત્રાવની વાત કરશું આ મુખ્ય ગેસ્ટ્રીન ગેસ્ટ્રીન શું કરે સાંભળજો મિત્રો જ્યારે ખોરાક જઠરથી ભરાય ને જ્યારે ખોરાક જઠરથી ભરાય ત્યારે ની જઠર વિસ્તારમાંથી ગેસ્ટ્રીન અંતસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે આ જે ગેસ્ટ્રીન એક્રિયું ને એ જઠરમાંથી ઉત્પન્ન થાય છે એ સિવાયના જે બધા અંતસ્ત્રાવ રહ્યા ને સિક્રિટીન પેન્ક્રિયોઝાઇ સિક્રિટીન કોલિસિસ્ટોકાઇનિન અને ગેસ્ટ્રીન ઇન્ડિબિટરી પેપ્ટાઇડ આ બધાય પકવાશયમાંથી ઉત્પન્ન થાય ગેસ્ટ્રીન જઠરમાંથી ઉત્પન્ન થાય એ સિવાયના ત્રણે ત્રણ પકવાશયમાંથી ઉત્પન્ન થાય રાઈટ અને ચારે ચાર

એટલે કે જઠર ગ્રંથિને ઉત્તેજિત કરી અને જઠર રસનો સ્ત્રાવ પ્રેરે છે ગેસ્ટ્રીન શું કરે છે તો કે ભાઈ ગેસ્ટ્રીન છે ને એ જઠર ગ્રંથિને ઉત્તેજિત કરી અને એમાંથી હાઇડ્રોક્લોરિક એસિડ અને પેપ્સિનોજન ધરાવતા જઠર રસનો સ્ત્રાવ કરે છે બરાબર એન્ટેરોગેસ્ટ્રીન શું કરશે જીઆઈપી અથવા કેસ્ટ્રીન એની પેપ્ટાઇટ એ શું કરશે એ જોઈ લો નીચે આનાથી ઓપોઝિટ વિરુદ્ધ થઈ ગયું કે ભાઈ જીઆઈપી છે એની જઠર રસનો સ્ત્રાવ અને જઠરની ગતિશીલતાને અવરોધે છે એક ગેસ્ટ્રીન ગેસ્ટ્રીન ઉત્પન્ન થાય તો જઠરસનો સ્ત્રાવ થાય બરાબર અને જીઆઈપી ઉત્પન્ન થાય તો જઠર રસનો સ્ત્રાવ અટકી જાય અને જઠર દ્વારા જે ખોરાકને વલવવાની પ્રક્રિયા હોય ને એ વલવવાની પ્રક્રિયા એ બંધ થઈ જાય તો આ ચાર સમજાઈ ગયા ચારમાંથી બે સમજાઈ ગયા હા પેલા ક્યાં કીધા જઠરાંત્રિય જઠરાંત્રિય માર્ગમાંથી ચાર પેપ્ટાઇડ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય ગેસ્ટ્રીન એન્ટેરોગેસ્ટ્રીન અથવા ગેસ્ટ્રીન ઇનિપિટરી પેપ્ટાઇડ સિક્રિટીન અને કોલેસિસ્ટોકાઇનિન એમાંથી ચારમાંથી બે થઈ ગયા ગેસ્ટ્રીન તો કે જઠર ગ્રંથિને ઉત્તેજીત કરી મંદેસિયલ અને પેપ્સિનોજન ધરાવતા જઠર રસનો સ્ત્રાવ પ્રેરે છે અને એન્ટેરોગેસ્ટ્રીન અથવા તો ગેસ્ટ્રીન ઇનિપિટરી પેપ્ટાઇડ જઠર ગ્રંથિને અવરોધે જઠર ગ્રંથિના કાર્યને અવરોધે જઠર રસનો સ્ત્રાવ અટકાવે ઓકે અને જઠર રસની ગતિશીલતાને એ અવરોધે છે અને બીજી ઘણી બધી અંતસ્ત્રાવી પેશીઓ અંતસ્ત્રાવ મુક્ત કરે છે જે પૈકી એક થશે સિક્રિટીન અને કોલિસિસ્ટોકાઈનિન સિક્રિટીન શું કરશે સિક્રિટીન છે ને એ સ્વાદુપિંડ ઉપર અસર કરશે સ્વાદુપિંડના સ્ત્રાવ ભાગ ઉપર અસર કરે એટલે સ્વાદુપિંડની ખંડિકાઓ ઉપર અસર કરી પાણી અને બાયકાર્બોનેટનો સ્ત્રાવ પ્રેરે છે સિક્રિટિનની અસર હેઠળ સ્વાદુપિંડનો બહસ્ત્રાવી ભાગ એટલે કે ખંડિકાઓ ઉપર અસર કરી અને પાણી અને બાય કાર્બોનેટ્સનો સ્ત્રાવ પ્રેરે છે સીસીકે કે એટલે કોલિસિસ્ટોકાઈનિંગ સ્વાદુપિંડ અને પિત્તાશય બંને ઉપર અસર કરી અને સ્વાદુ ઉત્સેચકો અને પિત્તનો સ્ત્રાવ પ્રેરે છે કોલિસિસ્ટોકાઈનિંગ છે એ સ્વાદુપિંડ અને પિત્તાશય બંને ઉપર અસર કરે સ્વાદુપિંડમાંથી ઉત્સે ઉત્સેચકો અને પિત્રસનો સ્ત્રાવ ઉત્તેજે છે એટલે કે સિક્રિટીન અને કોલિસિસ્ટોકાઇનિન બંને સ્વાદુપિંડ ઉપર અસર કર્યું એકે સ્વાદુપિંડ ઉપર અસર કરી પાણી અને બાય કાર્બોનેટનો સ્ત્રાવ પ્રેર્યો અને એકે સ્વાદુપિંડના ઉત્સેચકોનો સ્ત્રાવ પ્રેર્યો છે બરાબર સીસી કે સ્ત્રાવ થાય તો સ્વાદુપિંડમાંથી ઉત્સેચક ઉત્પન્ન થાય સિક્રિટીનનો સ્ત્રાવ થાય તો સ્વાદુપિંડમાંથી પાણી અને બાય કાર્બોનેટ ઉત્પન્ન થાય તો આ પાણી બાય કાર્બોનેટ અને ઉત્સેચકો ત્રણેય ભેગા થાય ને એને સ્વાદુરસ કહેવામાં આવે છે તો સ્વાદુરસના નિર્માણ સાથે બેય સંકળાય બેય સંકળાય સંકળાય અને કોલિસિસ્ટોકાઈની સંકળાય છે અને કોલિસિસ્ટોકાન શું કરશે પિત્તાશયનું સંકોચન કરે શું કરે કોલિસિસ્ટોકાઈનિન પિત્તાશયનું સંકોચન કરે અને પિત્તરસનો પકવાશયમાં સ્ત્રાવ કરાવે છે સ્વાદુપિંડ ઉપર સ્વાદુરસનો સ્ત્રાવ પ્રેરે છે સ્વાદુરસના ઉત્સેચકોનો સરાઉ પ્રેરિત સ્વાદ્યુપિન ઉપર અસર કરીને અને આય આગળ પિત્તાશય ઉપર અસર કરે ત્યારે પિતરસનો પકવાશયમાં સ્ત્રાવ કરાવે છે આમ બીજી ઘણી બધી બિન બીનંતરસ્રાવી પેશીઓ છે કે જેના દ્વારા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય જેને વૃદ્ધિકારકો કહેવામાં આવે છે વૃદ્ધિકારક એટલે શું બીનંતરસ્રાવી પેશીઓ કે જે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે તેને વૃદ્ધિકારકો કહેવામાં આવે છે અને તેનું કાર્ય શરીરની સામાન્ય વૃદ્ધિ સમારકામ અને પુનઃસર્જન પ્રેરવાનું છે શરીરની ઓર્ડિનરી સામાન્ય વૃદ્ધિ પ્રેરે શરીરની અંદર સમારકામની ક્રિયા પ્રેરે છે અને પુનઃ સર્જનની ક્રિયા માટે પણ તે આવશ્યક છે શરીરની સામાન્ય વૃદ્ધિ સમારકામ અને પુનઃસર્જન વૃદ્ધિકારક તરીકે ઓળખાતી પેશીઓ કે જે અંતસ્ત્રાવી નથી છતાં અંતસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે એના દ્વારા ઉત્પન્ન થાય છે જઠરાંત્રિય માર્ગના વિવિધ ભાગોમાંથી પેપ્ટાઇડ ઉત્પન્ન થાય છે જેમાંથી ચાર અંતસ્ત્રાવો મુખ્ય છે ગેસ્ટ્રીન સિક્રિટ્રીન કોલિસિસ્ટોકાઇનિન અને ગેસ્ટ્રીન ઇનિબિટરી પેપ્ટાઇડ જે પૈકી ગેસ્ટ્રીન જઠ્રંથિ ઉપર અસર કરે હાઇડ્રોક્લોરિક એસિડ અને પેપ્સિનોજનનો સ્ત્રાવ પ્રેરે છે સિક્રિટિન બઈ સ્રાવી સ્વાદુપિંડ ઉપર અસર કરે ત્યારે પાણી અને બાય કાર્બોનેટનો સ્ત્રાવ પ્રેરે છે કોલિસિસ્ટોકાઈની સ્વાદુપિંડ અને પિત્તાશય બંને ઉપર અસર કરી સ્વાદુપિંડના ઉત્સેચકો અને પિત્તરસના ઉત્સેચકોનો સ્ત્રાવ પ્રેરે છે જીઆઈપી ગેસ્ટ્રીન એનિબિટરી પેપ્ટાઇડ જઠરસનો સ્ત્રાવ અને પાણીની ગતિશીલતા અને જઠરની ગતિશીલતાને અવરોધે છે ઓકે બીજી ઘણી બધી પેશો એવી છે કે જે બંતસ્ત્રાવી નથી છતાંય તેના દ્વારા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય ખરા અને આ અંતઃસ્ત્રાવો છે એ શરીરની સામાન્ય વૃદ્ધિ અને પુનઃ સર્જન અને સમારકામ કરવા માટે મદદરૂપ થાય છે તો આમ હૃદય દ્વારા એ એનએફ એટ્રિયલ નેટ્રિક ફેક્ટરનો સ્ત્રાવ થાય મૂત્રપિંડના જક્સ્ટાગ્લોમલર કોષો દ્વારા હરિત્રોપોએટીનનો સ્ત્રાવ થાય જટરાંતરીય માર્ગ દ્વારા ગેસ્ટ્રિન સિક્રિટિન કોલિસિસ્ટર કઈની અને ગેસ્ટિનિનની બી રીપેપ્ટાઈડ નો સ્તરાવ થાય તો આ નથી છતાં સ્ત્રાવ કરતી ગ્રંથિઓ છે કે જે શરીરની અંદર ખૂબ મહત્વના કાર્ય સાથે સંકળાયેલી છે માર્ગના ઘણી વખત વધારે માત્રામાં પૂછાતા હોય છે એ ક્લિયર થઈ ગયા ને ગેસ્ટ્રીન જઠર ગ્રંથિને ઉત્તેજિત કરી જઠર રસનો સ્ત્રાવ પ્રેરે એન્ટેરોગેસ્ટ્રીન અથવા ગેસ્ટ્રીનની જઠર રસનો સ્ત્રાવ અને જઠરની ગતિશીલતા બંનેને અવરોધે છે પછી સિક્રેટિન સ્વાદુપિંડના બે ભાગ ઉપર અસર કરી પાણી અને બાય કાર્બોનેટનો સ્ત્રાવ પ્રેરે તો કોલિસિસ્ટોકાઇનિન પિત્તાશયનું સંકોચન કરી પિત્તરસનો પકવાશયમાં સ્ત્રાવ કરે આ સિવાય સ્વાદુરસના ઉત્સેચકોનો સ્ત્રાવ પણ તેની અસર હેઠળ જ થાય છે પૂરું પછી વૃદ્ધિકારક અંતસ્રાવી ન હોવા છતાં અંતસ્ત્રાવ અંતઃસ્ત્રાવી તરીકે વર્તતી કેટલીક ગ્રંથિઓ છે એને વૃદ્ધિકારકો કહેવાય કે જેનું કાર્ય શરીરનું સામાન્ય સમારકામ અને સામાન્ય વૃદ્ધિ પ્રેરવાનું સમારકામ અને પુનઃસર્જન પ્રેરવાનું પણ છે

અંતસ્ત્રાવનો સ્ત્રાવ સીધો જ રુધિરની અંદર થઈ જાય એટલે કે પિચ્યુટરીમાંથી ઉત્પન્ન થતો અંતસ્ત્રાવ છે એ પોતાના લક્ષ્યાંક સુધી કેના દ્વારા પહોંચે છે રુધિર દ્વારા પહોંચે છે હવે જો કોઈ પણ વસ્તુનું રુધિર દ્વારા વહન થતું હોય મિત્રો તો તો એવું બને કે કોઈ પણ અંતસ્ત્રાવ છે એ કોઈ પણ ઘર કોષ ઉપર અસર કરી લે રુધિર દ્વારા જો અંતસ્ત્રાવ ઉત્પન્ન થતો હોય તો એ અંતસ્ત્રાવને કેમ ખબર પડે લાઈક હૃદયના કર્ણકોની દીવાલમાં દિવાલમાં જે અંતસ્ત્રાવ ઉત્પન્ન થયો હતું એ અંતસ્ત્રાવને કેમ ખબર પડે કે મારે રુધિર વાયુની કરવાની છે હે કોઈ પણ અંતસ્ત્રાવ છે એ તો એક જગ્યાએથી ઉત્પન્ન થયો હતો એની અસર તો બીજે ક્યાંક થતી હોય હવે એક અંતઃસ્ત્રાવ એક જગ્યાએથી ઉત્પન્ન થાય અને બીજી જગ્યા સુધી પહોંચે ને ત્યાં સુધીમાં તો એ બીજા કરોડો કોષોના સંપર્કમાં આવતો હોય છે તો એવું કેમ નથી બનતું કે આ અંતઃસ્ત્રાવ એને મન પડે ને ગમે કોષ સાથે અટેચ થઈ જાય એવું તો કોઈ દિવસ ન બને હે કે ગમે એ અંતસ્ત્રાવ ગમે કોષ સાથે અટેચ થઈ જાય શા માટે એવું નથી બનતું કે ગમે અંતઃસ્ત્રાવ ગમે એ કોષ સાથે અટેચ થઈ જતો નથી એના પછળ જવાબદાર કારણ એ બનશે કે કોઈ પણ કોઈ પણ કોષ સાથે એક રિસેપ્ટર ઘટક હોય એની મદદ વડે જ જોડાયેલો જોડાઈ શકે છે કોઈ પણ અંતસ્ત્રાવ છે એ કોઈ પણ કોષ સાથે જોડાવું છે તો એના માટે એને કોની સાથે અટેચ થવું પડશે એના માટે એને રિસેપ્ટર સાથે અટેચ થવું પડશે કોની સાથે અટેચ થવું પડશે રિસેપ્ટર કોઈ પણ અંતસ્ત્રાવ કોઈ પણ રિસેપ્ટર સાથે જોડાઈને એ કોષ ઉપર અસર કરી શકે છે તો એ પણ અંતસ્ત્રાવની કોષો પરની અસર ક્યારે થાય જ્યારે અંતઃસ્ત્રાવ રિસેપ્ટર કા સાથે જોડાઈને તો જેની સાથે અટેચ થાય એટલે કે ભલે ને અંતસ્ત્રાવ ભલે ને ગમે ત્યાં મુક્ત થતો હોય પણ એના રિસેપ્ટર કોને જે હશે ને એ એના ગ્રાહી કોષ પાસે જઈશે બીજે ક્યાંય એના રિસેપ્ટર જ નહીં હોય બરાબર છે એના રિસેપ્ટર બીજે ક્યાંય હશે જ નહીં રિસેપ્ટર ક્યાંય હશે એના ગ્રાહી કોષ પાસે જ હશે અને એના રિસેપ્ટર એના ગ્રાહી કોષ પાસે હશે ને એટલા માટે એના રિસેપ્ટર્સ એના ગ્રાહી કોષ પાસે હશે ને એટલા માટે ભલે અંતસ્ત્રાવનો સ્ત્રાવ વૃદ્ધિ દ્વારા થતો પરંતુ તેમ છતાં કોઈ પણ અંતસ્ત્રાવ પોતાને જેના ઉપર અસર કરવાનું છે ને એ કોષ ઉપર જ એની અસર થશે ગમે અંતસ્ત્રાવની અસર ગમે ત્યાં થઈ જશે નહીં ઓકે એટલે અંતસ્ત્રાવ છે ને એ રિસેપ્ટર પ્રોટીન તરીકે ઓળખાતા પ્રોટીન ની મદદ વડે જ રિસેપ્ટર પ્રોટીન તરીકે ઓળખાતા પ્રોટીનની મદદ વડે જ કોષ સાથે જોડાઈ શકે છે આ રિસેપ્ટર પ્રોટીન જરિયા ને એ બે જગ્યાએ હોઈ શકે છે ક્યાં હોઈ શકે છે આ રિસેપ્ટર પ્રોટીન આકૃતિમાં સરસ તમને દર્શાવ્યું છે કે આઈદરતા રિસેપ્ટર પ્રોટીન છે એ કોસરસપટલની સપાટી ઉપર હોય જો આ રિસેપ્ટર પ્રોટીન કોસરસપટલની સપાટી ઉપર હોય ને તો એને મેમરીન બોન્ડેડ રિસેપ્ટર કહેવામાં આવે ઇંગ્લિશમાં એને મેમરીન બોન્ડેડ રિસેપ્ટર કહેવાય અને આ જ રિસેપ્ટરને ગુજરાતીમાં કઈ કલા જોડાણ રિસેપ્ટર કહેવાય શીખવાય ગુજરાતીમાં કલા જોડાણ રિસેપ્ટર અને ઇંગ્લિશમાં મેમરેન બોન્ડેડ રિસેપ્ટર કહેવામાં આવે છે ઇંગ્લિશમાં મેમરેન બોન્ડેડ રિસેપ્ટર અને ગુજરાતીમાં તેને કલા જોડાણ રિસેપ્ટર કહેવામાં આવે છે એટલે કે કોઈ પણ અંતસ્ત્રાવ રિસેપ્ટર પ્રોટીન સાથે જોડાઈને તો જ એ કોષ સાથે જોડાઈ શકે છે નહીંતર એ અંતસ્ત્રાવ સાથે જોડાઈ શકતું નથી બરાબર હવે બીજા ક્યાં હોઈ શકે બીજા આ આના રિસેપ્ટર છે એ કોષની અંદર હોઈ શકે છે ક્યાં હોઈ શકે છે કોષની અંદર હોઈ શકે છે બરાબર એને આપણે કોષાંતરીય રિસેપ્ટર કહીએ છીએ ફરીથી અંતસ્ત્રાવી ગ્રંથિયો તો નલિકા વિહીન ગ્રંથિ છે કારણ કે અંતસ્ત્રાવી ગ્રંથિ દ્વારા જે રસાયણોનો સ્ત્રાવ થાય એ રસાયણ ડાયરેક્ટલી રુધિરની અંદર ઠેરવવામાં આવે છે અને રુધિર દ્વારા ભળેલા અંતઃસ્ત્રાવો છે એ પોતાના લક્ષ્યાંક કોષ સુધી પહોંચે રુધિર દ્વારા જ પહોંચતા હોય છે તો આપણા મનમાં પ્રશ્ન એ થતો હતો કે ભાઈ એવું શું કામ નથી થતું કે ગમે એ અંતસ્ત્રાવ ગમે એ કોષ ઉપર રિએક્ટ કરે બરાબર હે એવું શું કામ નથી થતું કે ગમે એ અંતસ્ત્રાવ ગમે એ કોષ સાથે રિએક્ટ કરે એવું નથી એટલા માટે બનતું કે કોઈ પણ અંતસ્ત્રાવ છે ને એ રિસેપ્ટર પ્રોટીન તરીકે ઓળખાતા પ્રોટીનની મદદ વડે જ કોષ સાથે જોડાઈ શકે છે જો અંતસ્ત્રાવ કોષ સાથે જોડાવવું હશે ને તો એને રિસેપ્ટ પ્રોટીન થ્રુ જ જોડાવવું પડશે અને આ રિસેપ્ટ પ્રોટીન હોય ને એના ખાલી ગ્રાહી કોષ પાસે જોઈ બીજા કોઈ પાસે આ રિસેપ્ટર પ્રોટીન હોતા નથી આ રિસેપ્ટર પ્રોટીન કોની પાસે હોય એના કોષ પાસે જોઈ ગ્રાહી કોષ સિવાયના કોઈ પણ કોષ પાસે આ રિસેપ્ટર પ્રોટીન હોતા નથી હવે આ જો આ રિસેપ્ટર પ્રોટીન બે જ બે પોસિબલ જગ્યા છે રિસેપ્ટર પ્રોટીન માટેની કાં તો કોષર પટેલની સપાટી ઉપર છે અને મેમ્બ્રેન બોન્ડેડ રિસેપ્ટર અથવા કલા જોડાણ રિસેપ્ટર કહેવાય અને કા કોષ કેન્દ્રની અંદર છે એને કોષાંતરીય રિસેપ્ટર કહેવામાં આવે છે મેમ્બ્રેન બોન્ડેડ રિસેપ્ટર અને કલા જોડાણ રિસેપ્ટર બે એક જ કહેવામાં આવે અને ઓલું કોષાંતરિયા રિસેપ્ટર કે જે કેન્દ્રની અંદરની સાઈડમાં આવેલા હોય છે ઓકે જે આ કોષરસ પટલ હોય ને મિત્રો એ લિપિડનું બનેલું હોય કેનું બનેલું હોય કોસરસ પટલ લિપિડનું દ્વિસ્તરીય લિપિડનું બનેલું હોય એટલે લિપિડમાં દ્રવ્ય અણુ હોય છે ને એ કોસરસ પટલમાંથી સરળતાથી પસાર થઈ શકશે અને લિપિડમાં દ્રવ્ય અણુઓ કે જે કોસરસ પટલમાંથી સરળતાથી પસાર થઈ જતા હતા ને એના માટે એના માટેના રિસેપ્ટર કોષ કેન્દ્રની અંદર હશે ક્યાંય છે એના માટેના રિસેપ્ટર કોષ કેન્દ્રની અંદર હશે પરંતુ જલદ્રાવ્ય ઘટકો છે કે જે જલદ્રાવ્ય ઘટકો હોય ને એ લિપિડના બનેલા કોષર સ્તરમાંથી પસાર થઈ શકે નહીં એવા જલદ્રાવ્ય ઘટકો કે જે લિપિડના બનેલા કોષર સ્તરમાંથી પસાર થઈ શકતા નથી એના માટેના રિસેપ્ટર કોષરસ પટલની સપાટી ઉપર આવેલા હોય એટલા માટે એને મેમરેન્ડ બોન્ડેડ રિસેપ્ટર કહેવામાં આવે છે રીઝન સમજાય બે વસ્તુને જલદ્રાવ્ય ઘટકો હશે બરાબર એના રિસેપ્ટર એ એ પટલ તો દ્વિસ્તરીય લિપિડનું બનેલું હોય અને લિપિડનું બનેલું આ કોષ રસપટલ પાણી માટે જલદ્રવ્ય ઘટકો માટે અપ્રવેશ્ય હોય બરાબર કારણ કે એની અંદરની તરફ છે ને ધ્રુવી અને જલ વિતરાગી પૂછડી આવેલી હોય એટલે એ જલાનુરાગી દ્રવ્યોને પોતાની આરપાર આવજા કરવાની છૂટ આપશે નહીં પરંતુ લિપિડમાં દ્રવ્ય અણુ હોય છે ઈ કોષમાં સરળતાથી પસાર થઈ શકે એટલે કારણ કે લિપિડ જ કોષ રસપટલનું એક મુખ્ય બંધારણીય ઘટક છે રાઈટ એટલા માટે કેટલાક અંતઃસ્ત્રાવો છે હા એનું રીઝન મેં તમને આપ્યું કે શું કામ કેટલાક અંતસ્ત્રાવી બાર ની બાજુ એ ગોઠવાય તો કેટલાક અંતસ્ત્રાવો કોષની અંદરની સાઈડમાં રહી જાય રીઝન શું છે એનું તો કે લિપિડમાં દ્રાવ્ય અણુ હોય છે ને એ કોસરસપટલમાંથી સરળતાથી પસાર થઈ જશે કારણ કે કોસરસપટલનો મુખ્ય બંધારણીય ઘટક જ લિપિડ છે એટલે લિપિડમાં દ્રાવ્ય અણુઓ સાથે આ પ્રોબ્લેમ નહીં થાય પણ જલદ્રાવ્ય અણુઓ છે ને એની સાથે પ્રોબ્લેમ થશે જલદ્રાવ્ય અણુઓ હોય કોષમાં સીધા દાખલ થઈ શકતા નથી અને જલદ્રાવ્ય અણુઓ કોષની અંદર સીધા દાખલ થઈ શકતા નથી ને એટલા માટે આ જલદ્રવ્ય અણુઓ છે એટલા માટે આ જલ અણુઓ છે એને કોશરસ પટલની બહારની બાજુએ આવેલા મેમરેન બોન્ડેડ રિસેપ્ટર સાથે જોડાવવું પડશે ઓલા કોને અરે જોડા કોષાંતર્ય રિસેપ્ટર સાથે આ કોની સાથે જોડાશે કોષબાહ્ય રિસેપ્ટર અથવા મેમરેન બોન્ડેડ રિસેપ્ટર સાથે જોડાય છે ઓકે હવે સમજો આટલું મસ્ત એકદમ મસ્ત મજાની ચોખ્ખી થઈ હે જ્યારે અંતસ્ત્રાવો છે ને એ રિસેપ્ટર સાથે જોડાઈને ત્યારે અંતસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ બનાવે છે હોર્મોન રિસેપ્ટર કોમ્પ્લેક્સ અંતસ્ત્રાવ જ્યારે રિસેપ્ટર અણુઓની સાથે જોડાય ને ત્યારે અંતસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ બનાવે છે હમ અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ છે એ એક એક કોષ માટે એક અંતઃસ્ત્રાવ માટે એક ચોક્કસ અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ જ હોઈ શકે છે એટલે કે દરેક અંતસ્ત્રાવ માટે અંતસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ કેવું છે તો કે અંતસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ છે ને એ દરેક રિસેપ્ટ દરેક અંતસ્ત્રાવ માટે એક ચોક્કસ પ્રકારનું બને છે કારણ કે દરેક અંતસ્ત્રાવ માટેના રિસેપ્ટર એક ચોક્કસ પ્રકારના હોય છે ઓકે જેવી અંતસ્ત્રાવીસેપ્ટર સંકુલની રચના થાય ને એવા લક્ષ્ય પેશીમાં ચોક્કસ જીવરાસાયણિક ફેરફારો થાય જેવી અંતઃસ્ત્રાવ સંકુલની રચના થાય ને ચોક્કસ પ્રકારના થાય અને દેહ ધાર્મિક ક્રિયાઓનું નિયંત્રણ આ અંતઃસ્ત્રાવ દ્વારા જ થાય છે જેવા લક્ષ્ય પેશી અંદર ચોક્કસ પ્રકારના દેહ ધાર્મિક ફેરફારો થાય છે જીવરાસાયણિક ફેરફારો થાય છે અંતસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ બને એટલે લક્ષ્ય પેશીમાં જીવરાસાયણિક ફેરફારો થાય છે ત્રણ જૂથમાં ડિવાઈડ કરી શકો છો એક થશે પેપટાઈડ અંતસ્ત્રાવ ચાર જૂથ હતા પેપ્ટાઈડ અંત્રાવ પેપ્ટાઇડ પલિપેપ્ટાઇડ અથવા પ્રોટીન અંતસ્ત્રાવ સ્ટેરોઇડ અંતસ્ત્રાવ આયોડો અને એમિનો એસિડના व्युत्पन्नो પેપટાઇડ પાલિપેપ્ટાઇડ પ્રોટીન અંતસ્ત્રાવ સ્ટેરોઇડ અંતસ્ત્રાવ આયોડોથાઈરોનિન્સ અને એમિનો એસિડના વ્યુત્પન્નનો આ ચાર પ્રકારના અંતસ્ત્રાવો હોય એમાંથી આપણે છેલ્લા બે તો યાદ છે કે એમિનો એસિડના વ્યુત્પન્ન તરીકે કેટકોલેમાઇન્સ ઉત્પન્ન થાય છે એપીનેફરીન અથવા તો એડ્રીનાલિન એડ્રીનલ ગ્રંથિના મજ્જક વિસ્તારમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ આયોડોથાઈનિન્સ કે જે થાઇરોઇડ ગ્રંથિનો અંતઃસ્ત્રાવ છે હાઈડોથાઈરોનિન્સ કે અંતસ્ત્ર થશે હાઈડો થાઈરોનિન્સ એ થાઈરોઇડ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો એક અંતસ્ત્રાવ છે કે જેની અસર હેઠળ થાઇરોડ અંતસ્ત્રાવો ના અંતસ્ત્રાવ છે એ બીએમઆર ચઢાવવામાં મદદરૂપ થતા હતા બરાબર થાઇરોડ અંતસ્ત્રાવો આયોડોથાઇરોનિન્સ ટ્રાય આયોડોથાઇરોનિન્સ અને ટેટ્રાયોડોથાઈરોનિન્સ યાદ કરો બે નામ એક ટ્રાય આયોડોથાઈરોનિન અને એક ટે બંને થાઇરોઇડ ગ્રંથિના અંતસ્ત્રાવો હતા રાઇટ પછી સ્ટીરોઇડ અંતસ્ત્રાવો ક્યાં ક્યાં હોય એ આપણે ખબર જ છે કોર્ટિસોલ છે એટલે કે ઓર્ડિનલ બાહ્યકમાંથી જે કોર્ટીકોઇડ ઉત્પન્ન થતા હતા એ સ્ટેરોઇડ પ્રકૃતિ ધરાવે છે હે ટેસ્ટોસ્ટેરોન ઇડિયાસ્ટ્રોલ અને પ્રોજેસ્ટેરોન આ ત્રણે ત્રણ કે જે જાતિ અંતસ્ત્રાવો છે એ પણ સ્ટેરોઇડ પ્રકૃતિ ધરાવે છે જાતિ અંતસ્ત્રાવો સ્ટેરોઇડ પ્રકૃતિ ધરાવે છે એ આપણે આગળના યુનિટની અંદર આવી ગયું અંતકોષ રસ જાળની અંદર આ સ્ટેટમેન્ટ આપણે હતું કે જાતિ અંતસ્ત્રાવ હોય એ સ્ટેરોઇડ પ્રકૃતિ ધરાવે છે અને કણિકા વિન અંતકોષ રસ જાળમાંથી તેનું સંશ્લેષણ થાય છે યાદ આવે છે એ સ્ટેટમેન્ટ હમ સ્ટેરોઇડ અંતસ્ત્રાવો કોર્ટીસોલ ટેસ્ટોસ્ટેરોન એડિયાસ્ટ્રોલ અને પ્રોજેસ્ટેરોન અને આયોડોથાઇરોનિન્સ છે થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવો ટ્રા અને એટલે ટી થ્રી અને ટી ફોર અને એમિનો એસિડના વ્યુત્પન્ન તરીકે આપીને ફરી કે જે પ્રકૃતિ ધરાવે છે ચાર આ ત્રણ ચારમાંથી ત્રણ વસ્તુ રેડી થઈ જાય હવે પેપ્ટાઇડ પોલીપેપ્ટાઇડ અને પ્રોટીન ઇન્સ્યુલિન અને ગ્લુકેગોન એટલે કે સ્વાદુપિંડના અંતસ્ત્રાવ બરાબર બધા જ અને આઈપથેલમસના અંતસ્ત્રાવો સ્વાદુપિંડ પિચ્યુટરી અને આઈપથેલમસના અંતસ્ત્રાવો છે ને પેપટાઇટ પોલીપેપ્ટાઇડ અને પ્રોટીન પ્રકૃતિ ધરાવે છે ફરીથી જો અંતસ્ત્રાવ કઈ કઈ પ્રકૃતિ ધરાવી શકે પેપ્ટાઇડ પોલીપેપ્ટાઇડ અને પ્રોટીન પ્રકૃતિ ધરાવે કાં તો સ્ટેરોઇડ પ્રકૃતિ ધરાવે કાં આયોડોથાઈરોન્સ પ્રકારના હોય અને કાં એમિનો એસિડના વ્યુદ્ધ પણ પ્રકારનું હોય મિત્રો આ તો ખાલી તમને સેમ્પલ આપું છું અહીં હજી આના કરતા ઢગલાય પ્રકારના અંતઃસ્રાવો હોઈ શકે છે પણ અત્યારે આપણે બારમાના લેવલ સુધી આપણે આ વસ્તુ ઇનફ છે આનથી જાજુ ઊંડું જવાની જરૂર નથી અગાઉ મેં તમને કીધું ગણ્યા ટોપિકની અંદર મેં કીધું કે એક એક તમારે જોઈતી હોય ને તો અંતઃસ્ત્રાવોના આખે એક એક આખી આખી ચોપડી બને કે જે તમને અંતઃસ્ત્રાવના ખાલી પ્રકાર જ સમજાવે અને અંતઃસ્ત્રાવની ક્રિયા વિધિ જ સમજાવે અહીં આપણે એક પેરેગ્રાફની અંદર એક પેજની અંદર એ વસ્તુ એક્સપ્લેન કરી નાખી છે ને એ વસ્તુ તમારે જો ફૂલ ડિટેલ ભણવી હોય ને તો તમને આખી આખી ચોપડી એ કે એની બની શકે કે જેમાં તમને માત્ર અંતઃસ્ત્રાવના પ્રકાર અને એની ક્રિયા વિધિ જ એક્સપ્લેન કરેલી હોય એટલે પણ આપણે એટલે એટલે બધું જાજુ ઊંડું થવાનું જરૂર ઊંડું જવાની જરૂર રહેતી નથી આપણે ખાલી અહીંયા જેટલું આપણી એનસીઆરટી ટેક્સ્ટબુકમાં દીધું છે ને એ એ મોડદે નીનફ છે તો પેપ્ટાઇડ પોલીપેપ્ટાઇડ અને પ્રોટીન પ્રકારના અંતસ્ત્રાવો ઇન્સ્યુલિન ગ્લુકેગન પિચુટરી અંતસ્ત્રાવો છે હાઇપોથેલેમિક અંતસ્ત્રાવો છે સ્ટેરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવો તરીકે હેડ્રેન બાય એકના અંતસ્ત્રાવોમાંથી ગ્લુકોકોર્ટિકોઇડ મિનરેલોકોર્ટિકોઇડ અને એન્ડ્રોજનિક સ્ટેરોઇડ ત્રણ થાય ટેસ્ટોસ્ટેરોન ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન અને ઇડિયાસ્ટેરોન આ બધા છે ને એ સ્ટેરોઇડ અંતસ્ત્રાવો થાય હાઇડોથાઈરોનિન્સ પ્રકારના અંતઃ્રાવો થાઇરોઇડ ગ્રંથિના અંતસ્ત્રાવ ટી થ્રી અને ટી ફોર

હવે અહીંયા છે પેલું જે રહ્યું ને એ પેપ્ટાઇડ કાર્ય પદ્ધતિ છે અને બીજું છે ને અંતસ્ત્રાવની કાર્ય પદ્ધતિ છે પેલી કેની પદ્ધતિ છે પેપ્ટાઇડ કાર્ય પદ્ધતિ છે પેપ્ટાઇડ અંતસ્ત્રાવ કેવી રીતે કાર્ય કરે છે તો કે આ અંતસ્ત્રાવો છે ને પેપ્ટાઇડ એટલે કે પ્રોટીન અને પ્રોટીન એટલે જલદ્રાવ્ય અને જલદ્રાવ્ય ઘટક તરીકે પ્રોટીન હોય ને એ કોષની અંદર સીધું દાખલ થઈ શકે

અંડપુટિકાઓનો વિકાસ પ્રેરે છે એની વાત કરી છે એવું શું કામ માદાની અંદર મેં તમને કીધું નરમા શુક્ર કોષ અને અંડપિંડીય કોષ રસ્તર લખ્યું છે શબ્દ એટલે સ્વાભાવિક છે કે આ એફએસએચ છે અંદર તો અંડપિંડ હોય એટલે કે અંડપિંડીય સ્તરની અંદર એફએસએચના અંતઃસ્ત્રાવનો એક્ઝામ્પલ આપી અને આપણે આ પ્રક્રિયાને સમજાવવાનો પ્રયત્ન કર્યો તો કે એફએસએચ છે એ છે ને એ કોષની અંદર દાખલ ના થાય એફએસએચ એટલે કે પીચ્યુટરીનો અંતસ્ત્રાવને ને અંતસ્ત્રાવ તો પેપરા પ્રકૃતિ ધરાવતા પેપ્ટાઇડ એટલે પ્રોટીન પ્રોટીન એટલે જલાનુરાગી રાગી ઘટક અને જલાનુરાગી રાગી ઘટક કોઈ બી રાગી ઘટક હોય લિપિડ બનેલા કોસરા સ્તરની અંદર સીધે સીધું દાખલ થઈ શકતું નથી અને સીધે સીધું લિપિડના બનેલા કોસરા સ્તરમાં દાખલ ન થાય તો એ કેની સાથે જોડાય છે એ જોડાય છે રિસેપ્ટર પ્રોટીન તરીકે ઓળખાતા સ્પેસિફિક પ્રોટીનની મદદ વડે કોસરા સ્તર સાથે જોડાય ઓકે રિસેપ્ટર પ્રોટીન દ્વારા જોડાય અને એ શું કરશે એને એ દ્વિતીય સંદેશાકોની ઉત્પત્તિ કરે છે જેવા કે સી એ સાયક્લિક એ ડેનોસાઇન અને કેલ્શિયમ આયન અને હજી એક હતું આઈપી થ્રી ઇનોસીટોલ ટ્રાયફોસફેટ જૂની બુકની અંદર દાખલ ના થાય કોષની અંદર દાખલ ના થાય તો એ દ્વિતીય સંદેશાવાકો ઉત્પન્ન કરે કેવા કેવા દ્વિતીય સંદેશાવાકો ઉત્પન્ન કરે તો કે કેલ્શિયમ આયન અને ઇનોસિટોલ ટ્રાયફોસ્ફેટ અને એ કેટલાક જીવ પ્રતિભાવ આપે ઘણું બધું આમાં આ બહુ બહુ જ ટૂંકમાં કહી દીધું બરાબર આના કરતા બહુ લાંબી પ્રોસીજર છે કે એક અંતસ્ત્રા હોય બીજા સક્રિયતા પ્રેરણનો સિદ્ધાંત અંદર વહે કે ભાઈ સૌથી પહેલાં એ જી પ્રોટીન એક્ટિવેટેડ થાય જી પ્રોટીન સાયક્લિક એ એમપીનું નિર્માણ કરે બરાબર સાયક્લિક એમપી છે એક ઉત્સેચકને સક્રિય બનાવે એક ઉત્સેચક બીજા ઉત્સેચકને સક્રિય બનાવે જેના લીધે સક્રિયતા પ્રેરણનો પ્રવાહ વહે અને સક્રિયતા પ્રેરણનો પ્રવાહ વહે ને એટલે પ્રતિચારમાં હજારો ગણો વધારો થાય છે અને આમ આમાં બહુ ટૂંક માં દે દીધું તમને કે ભાઈ એક વસ્તુ પેપ્ટાઇડ અંતસ્ત્રા હોય ને એ કલા જોડાણ રિસેપ્ટર સાથે જોડાય બરાબર કલા જોડાણ રિસેપ્ટર સાથે જોડાય અને એ દી કોષની અંદર દાખલ ન થાય પરંતુ આ દ્વિતીય સંદેશાવાહકો ઉત્પન્ન કરી શકે છે જેવા કે સાયકલિકે એમપી અને કેલ્શિયમ આ પ્રકારે તે જીવ રાસાયણિક પ્રતિભાવ આપે અને દેહધાર્મિક ક્રિયાઓનું નિયમન કરે છે ઓકે ટૂંકમાં આ વસ્તુ આપણે દઈ દીધી એકદમ શોર્ટેસ્ટ ફોર્મમાં છે તમારા પેરેન્ટ્સ છે ધારો કે ચાલુ સ્કૂલ છે બરાબર તમારા પેરેન્ટ્સ આવે સ્કૂલે આવે તો તમારા પેરેન્ટ્સ સ્કૂલમાં આવી અને ડાયરેક્ટલી તમારા ક્લાસની અંદર આવવાની છૂટ ના હોય હોય તમારા પેરેન્ટ્સ મહિના પેરેન્ટ્સ આવી જશે સીધા ક્લાસની અંદર ખ્યાલ તો ભાઈ તારું કામ છે ઘરે લેહતું એમ કોઈ આપણા પેરેન્ટ્સ આપણા ક્લાસની અંદર આવી શકતા નથી તો શું થશે તો કે એ છે ને એમ કહી શકે ભાઈ ચાલો આ મેસેજ આપી દો એટલે આપણા કોઈ બી વ્યક્તિ હોય આવી અને તમને મેસેજ આપી જાય કે ભાઈ જો તમારા પેરેન્ટ્સનો આ પ્રકારનો મેસેજ છે અને તમારે આ પ્રકારે એનો ફોલોઅપ લેવાનો છે તો એ શું થઈ ગયું એક પ્રકારના દ્વિતીય સંદેશા વાક થઈ ગયા શું થઈ ગયું એક પ્રકારના દ્વિતીય સંદેશા થઈ જાય છે તો જે માણસ તમને તમારા પેરેન્ટ્સ હતા અંતસ્રાવત થાય પણ એને એને કાંઈક કામ એ ન હતું પણ એ એ તો સ્કૂલનો ઘટક નહોતા સ્કૂલનો ઘટક નહોતા એટલે એ ક્લાસ એ દાખલ થઈ શક્યા નહીં ક્લાસની અંદર એટલા માટે એને અન્ય કોઈ વ્યક્તિ થ્રુ કોઈ ટીચર થ્રુ કોઈ ટ્યુટર થ્રુ કે કોઈ આપણા પટાવડા થ્રુ મેસેજ તમને ક્લાસ સુધી પહોંચાડવામાં આવે છે તો આ થઈ ગયું અમે ટીચર હોય ટ્યુટર હોય કે પટાવાળા એ બધાય શું થઈ જશે દ્વિતીય સંદેશા વાઘ થઈ ગયા એટલે દ્વિતીય સંદેશા વાઘ તરીકે એ વર્તે દ્વિતીય સંદેશા વાઘ તરીકે વર્તે છે એટલા માટે એ પ્રતિક્રિયાઓ આપે છે અને જેવ રાસાયણિક પ્રતિભાવ પણ એની અંદર જોવા મળે છે બરાબર સાયકલિક એમપી નોસિટ્રોલ ટ્રાઇફોસ્પેટ અને કેલ્શિયમ આયન હવે બીજું આપણે એમ કહીએ કે સ્ટેરોઈડ અંતસ્ત્રાવ એ જ પરિસ્થિતિ આપણે લઈએ કે તમારા પેરેન્ટ્સ છે તમારા પેરેન્ટ્સ છે એ આપણા સ્કૂલના ટીચર છે તો પેરેન્ટ્સે છે અને આપણા સ્કૂલમાં ટીચર છે તો એ ટીચર હશે તો ટીચર ડાયરેક્ટલી તમારી પાસે ક્લાસમાં આવી શકશે કે નહીં આવી શકે તો કે ટીચર હોય તો ટીચર ડાયરેક્ટલી ક્લાસની અંદર આવી જશે બરાબર તો સ્ટેરોઇડ અંતસ્ત્રાવો કે જે લિપિડનાથ બનેલા છે કેના બનેલા છે સ્ટેરોઇડ અંતસ્ત્રાવો લિપિડનાથ બનેલા છે અને લિપિડ જ કોષ પટલનો મુખ્ય બંધારણીય ઘટક છે તો સ્ટેરોઇડ અંતસ્ત્રાવોને કોષની અંદર સીધે સીધા કોષ કેન્દ્રમાં આવવાની છૂટ શું કરશે અહીં આપણે ઈસ્ટ્રોજનની વાત કરી છે અને એ ગર્ભાશય ઉપર અસર કરતા અંતઃસ્ત્રાવ તરીકે ઈસ્ટ્રોજનની વાત આપણે અહીંયા કરી છે ઓકે ગર્ભાશયનું અસ્તર ઉપર અંડપિંડી અસ્તર ઉપરનો અંતઃસ્ત્રાવ હતો પ્રોજેસ્ટેરોન ઉપરનો અંતઃસ્ત્રાવ હતો એફએસએચ અને અંતઃસ્ત્રાવ થશે ઈસ્ટ્રોજન એક પિચુટરીમાંથી ઉત્પન્ન થતો હતો બરાબર અને અંડપિંડમાંથી ઉત્પન્ન થાય કેમાંથી ઉત્પન્ન થાય ઈસ્ટ્રોજન અંડપિંડમાંથી ઉત્પન્ન થતો અંતસ્ત્રાવ છે કે એ સીધે સીધો કોષની અંદર આવી ગયો સ્ટેરોઇડ પ્રકૃતિ ધરાવતો અંતઃસ્ત્રાવ હતો એટલે ડાયરેક્ટલી કોષમાં આવી જાય કોષમાં આવી જાય કોષ કેન્દ્રમાં આવી જાય અને અહીંયા અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ છે ને એ રિસેપ્ટરને ગુજરાતીમાં ગ્રાહી બોલવામાં આવે છે એ અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ કોષ કેન્દ્રમાં બને અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ ક્યાં બનતું હતું કોષ રસપટલની સપાટી ઉપર જો આપણે તુલના કરીએ સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવ છે એ કોષની અંદર દાખલ થાય પેપ્ટાઇડ અંતસ્ત્રાવ કોષમાં દાખલ ન થાય સ્ટેરોઈડ અંતસ્ત્રાવ કોષમાં દાખલ થાય અને કોષ કેન્દ્રીય રિસેપ્ટર કોષાંતરીય રિસેપ્ટર સાથે અટેચ થાય અને ઓલા કોષ રસપટલની સપાટી ઉપર આવેલા એવા મેમ્બ્રેન બોન્ડેડ રિસેપ્ટર સાથે અટેચ થાય તે અંતસ્ત્રાવ છે એની અંતસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ કોષ રસપટલની સપાટી ઉપર પેપ્ટાઇડ અંતસ્ત્રાવનો બને તો સ્ટેરોઈડ અંતસ્ત્રાવનો અંતસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ કોષ કેન્દ્રમાં બને છે હવે જો જુઓ

શું થાય છે સંશ્લેષણ ડીએનએ આરે રિએક્ટ કરી નિશ્ચિત જેનીનોનું પ્રત્યાંકન કરે અને નિશ્ચિત જેનીનોનું પ્રત્યાંકન કરે ને ત્યારે એમઆરએનએ નું નિર્માણ થાય છે આ એમઆરએન આગળ જતાં પ્રોટીન સંશ્લેષણ કરે એમ આરએનએ નું પ્રોટીન સંશ્લેષણ થાય એમઆરએન એનું પ્રોટીન સંશ્લેષણ થાય ને તો ઉત્સેચકોનું નિર્માણ થાય

નિયમન કરતા ઘટક તરીકે આવેલા હોય છે બરાબર બધી ક્રિયાઓનું નિયમન કરવામાં આવે છે તો છે એ સ્ટેરોઈડ અંતસ્ત્રાવો છે એ કોષ લિપિડના બનેલા કોષમાંથી સરળતાથી પસાર થઈ શકે અને સીધે સીધા કોષ કેન્દ્રમાં જોડાય કોષ કેન્દ્રમાં આવેલા ગ્રાહી સાથે જોડાય તો રિસેપ્ટર સંકુલ કોષ કેન્દ્રમાં બને કોષ કેન્દ્રમાં બનેલું આ રિસેપ્ટર સંકુલ છે એ વિશિષ્ટ પ્રકારના અણુઓની મદદ વડે ડીએનએ સાથે જોડાશે કોષ કેન્દ્રમાં બનેલું આ અંતઃસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ કે જે વિશિષ્ટ પ્રકારના અણુઓની મદદ વડે ડીએનએ સાથે જોડાય ડીએનએ સાથે જોડાઈને તો કેટલાક જનીનોનું પ્રત્યાંકન કરે જનીનોનું પ્રત્યાંકન કરે ને તો એમઆર એનએનું નિર્માણ થાય આ એમઆર એનએ છે ને એ પ્રોટીન સંશ્લેષણ કરે પ્રોટીન સંશ્લેષણ કરે ને તો ઉત્સેચકોનું નિર્માણ થાય અને ઉત્સેચકોનું નિર્માણ થાય ને તો ઉત્સેચકોની અસર હેઠળ શરીરમાં થતી જીવ રાસાયણિક ક્રિયાઓનું નિયમન થાય છે એકદમ સિમ્પલ ટોપિક હતો અંતસ્ત્રાવોની ક્રિયાવિધિ ઓકે સામાન્ય રીતે પેપ્ટાઈડ અંતઃસ્ત્રાવો છે ને એ કલા જોડાણ રિસેપ્ટર સાથે જોડાય છે હં જ્યારે અંતસ્ત્રાવો કલા જોડાણ રિસેપ્ટર સાથે જોડાય ત્યારે એ કોષમાં દાખલ થતા નથી મેં રીઝન પણ તમને આપ્યું પેપ્ટાઈડ એટલે કે પ્રોટીન પ્રોટીન એટલે કે જલાનું ઘટક અને કોસરસ પટલ તો લિપિડનું બનેલું હોય લિપિડનું બનેલું આ કોસરસ પટલ જલાનું ઘટકોને પોતાની આરપાર આવજા કરવાની છૂટ આપતું નથી રાઈટ આવી કન્ડિશનમાં શું કરશે આવી કન્ડિશનમાં દ્વિતીય સંદેશાવાહકો ઉત્પન્ન કરશે જેવા કે સાયકલિક એમપી આઈપી થ્રી અને કેલ્શિયમ આયન અને ત્યારબાદ કોશિય જે આ પચયનું નિયંત્રણ કરશે પૂરું થઈ ગયું આટલી જ વાત કરી ખાલી આપણે કે જે અંતસ્ત્રાવો હાઈપેપ્ટાઈડ અંતસ્ત્રાવો પેપ્ટાઈડ અંતસ્ત્રાવો કે જે કે જે કલાજોડા રિસેપ્ટર સાથે જોડાય

કે જે સ્ટેરોઈડ પ્રકૃતિ ધરાવે છે ને એ અંતઃસ્ત્રાવ કોષની અંદર દાખલ થઈ શકે છે સ્ટેરોઈડ પ્રકૃતિ ધરાવતા અંતઃસ્ત્રાવો છે એ કોષની અંદર દાખલ થાય જેવા કે અને થાઇ આયોડોથાઇરોનિન અંતસ્ત્રાવો આ બે અંતસ્ત્રાવો સ્ટેરોઈડ અંતસ્ત્રાવો અને આયોડોથાઇરોનિન અંતસ્ત્રાવો આ બે જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ કરે છે અભિવ્યક્તિનું નિયંત્રણ કરે તો કે કોષની અંદર દાખલ થાય અને કોષ કેન્દ્રમાં આવેલા જીનોમ સાથે આંતરક્રિયા કરી અને રંગસૂત્રના કાર્યો ઉપર પોતાની અસર દર્શાવે છે અને રાસાયણિક ક્રિયાઓના અંતે દેહ ધાર્મિક ક્રિયાઓનું નિયમન કરે છે રાસાયણિક ક્રિયાઓના અંતે કેવી રીતે દેહ ધાર્મિક ક્રિયાઓનું નિયમન કરે કે આ અસર હેઠળ ઉત્સેચકોનું નિર્માણ થાય શું કામ ઉત્સેચકોનું નિર્માણ થાય કારણ કે અંતસ્ત્રાવિસેપ્ટર સંકુલ વિશિષ્ટ પ્રકારના અણુઓની મદદ વડે ડીએન સાથે જોડાય કેટલાક જેનીનોનું પ્રત્યાંકન કરે પ્રત્યાંકન કરે તો એમાં બને એમાંનું પ્રોટીન સંશ્લેષણ થાય તો ઉત્સેચક બને અને ઉત્સેચકો જેવ રાસાયણિક ક્રિયાઓનું નિયમન કરે તો અંતસ્ત્રાવો કેટલીક જેવ રાસાયણિક ક્રિયાઓ દ્વારા કોષીય કોષમાં ચાલતી જુદી જુદી ધાર્મિક ક્રિયાઓનું નિયમન કરતા જોવા મળે છે તો આ થઈ અંતસ્ત્રાવો ક્રિયાવિધિ આકૃતિ સાથે બે વસ્તુ યાદ રાખવાની થાય આમ તો સિમ્પલ છે કે ખાસ ટેન્શન વાળું છે નહીં એક અંતસ્ત્રાવો એવા છે કે જે પેપ્ટાઇડ અંતસ્ત્રાવ પેપ્ટાઇડ અંતસ્ત્રાવ કે ની જોડાય તો કે પેપ્ટાઇડ અંતસ્ત્રાવ કોષ બાહ્ય રિસેપ્ટર કોષ તો પટલની સપાટી ઉપર આવેલા મેમ્બ્રેન બોન્ડેડ રિસેપ્ટર સાથે જોડાય અંતસ્ત્રાવ આંતર રિસેપ્ટર છે કોષ કેન્દ્રમાં આવેલા રિસેપ્ટર સાથે જોડાય છે અહીં આગળ અંતસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ કોષ રસ પટલની સપાટી ઉપર બને તો અહીં આગળ અંતસ્ત્રાવ રિસેપ્ટર સંકુલ કોષ કેન્દ્રમાં બને અહીં આગળ કોષની અંદર અંતઃસ્ત્રાવ દાખલ નથી થતા ને એટલા માટે દ્વિતીય સંદેશવાહક ઉત્પન્ન કરે તો અહીં આગળ અંતસ્ત્રાવ

તો બસ આજે આપણે આ પાઠ અહીંયા પૂરો જાહેર કરીએ ત્રણ વસ્તુ જોઈએ આજે આપણે અંતસ્ત્રાવો કેવી રીતે પછી અંતઃસ્ત્રાવના ના પ્રકાર જોયા અને અંતસ્ત્રાવો સ્ટીરો પેપ્ટાઇડ અંત્રાવોની ક્રિયા વિધિનું એક ટૂંકામાં ટૂંકું સ્વરૂપ જોયું બરાબર સારું ચાલો આટલું બધું આવડી ગયું હશે એવી આશા સાથે મારી વાત પૂરી કરું ગુડ ડે ગુડ બાય હેવ એ નાઇસ્ટ ટાઈમ